અંદર પણ પૂછેલું છે, મને યાદ છે કે ઇન્ટરવ્યુની અંદર આપણે કઈ લેંગ્વેજ જનરલી યુઝ કરી શકતા હોય છે, જેમાં આપણી પાસે મેન્સની અંદર ઓપ્શન છે કે ભાઈ ગુજરાતી છે, ઇંગ્લિશ છે, તો એવી રીતે એક ઇન્ટરવ્યુમાં પણ શું આપણને ચોઇસ મળતી હોય છે? ઇન્ટરવ્યુમાં આપણે જનરલી કઈ લેંગ્વેજની અંદર આન્સર આપવો જોઈએ? ઇન્ટરવ્યુમાં જે ભાષામાં તમે કમ્ફર્ટેબલ હો એ જ ભાષા યુઝ કરવી. લગભગ જે પેનલમાં બેઠેલા મેમ્બર્સ હોય છે એ આપને પૂછી જ લે છે કે તમે કઈ ભાષામાં કમ્ફર્ટેબલ છો, તો એ સમયે એ જ ભાષા બોલવી જેમાં ખરેખર કમ્ફર્ટેબલ હો. એવી માન્યતા ઘણા વિદ્યાર્થીઓમાં અત્યારે એવી માન્યતા છે કે ઇવન મેન્સમાં પણ કે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને વધારે ફાયદો થાય છે મેન્સ આન્સર લખવામાં એઝ વેલ એઝ ઇન્ટરવ્યુમાં પણ, પરંતુ મારા અનુભવમાં એવું મને બિલકુલ લાગતું નથી. જે ભાષામાં આપ કમ્ફર્ટેબલ હો એ જ ભાષામાં ઇન્ટરવ્યુ આપજો. જો આપના પેનલ મેમ્બર્સ પૂછે અને ના પૂછે અને સીધા એ પ્રશ્ન કરે, તો જે ભાષામાં પ્રશ્ન કરેલો હોય એ જ ભાષામાં જવાબ આપવાનો આગ્રહ રાખો. મને પૂછેલું હતું કે આપ કઈ લેંગ્વેજમાં કમ્ફર્ટેબલ છો, કેમ કે મારું એજ્યુકેશન ઇંગ્લિશ મીડિયમમાં થયેલું છે તો આઈ વોઝ કમ્ફર્ટેબલ ઇન ઇંગ્લિશ. તેમ છતાંય બીજા બે મેમ્બર્સે મને ગુજરાતીમાં જ પ્રશ્ન પૂછેલા, તો એમના જવાબ મેં ગુજરાતીમાં આપેલા. પણ જો તમને ભાષા ચૂઝ કરવાનો ઓપ્શન આપવામાં આવે તો એ જ કરવી જેમાં તમે ખરેખર કમ્ફર્ટેબલ હો. પરેશભાઈ, જેમ તમે વાત કરી કે તમને ઇન્ટરવ્યુની શરૂઆતમાં કદાચ ચોઇસ મળતી હોય ભાઈ તમારે કઈ લેંગ્વેજની અંદર ઇન્ટરવ્યુ આપવું છે, પણ બાય ચાન્સ સપોઝ મને કોઈ ચોઇસ નથી મળી અને મને સામેથી જે પ્રશ્ન પૂછાયેલો છે એ પ્રશ્ન ક્યાંક ઇંગ્લિશમાં પૂછાયેલો છે, પ્રશ્નને હું અન્ડરસ્ટેન્ડ કરી લીધો છે કે ભાઈ શું પૂછવાનું છે અને શું મારે આન્સરની અંદર કહેવાનું છે, પણ આન્સરને મારે પૂછાયેલો પ્રશ્ન ઇંગ્લિશમાં છે, મને કોઈ લેંગ્વેજની ચોઇસ પૂછવામાં નથી આવી અને મારે આન્સર જે આપવાનો છે, તો એ આન્સર શું મારે ઇંગ્લિશમાં જ આપવો કે એમાં હું લેંગ્વેજ ચેન્જ કરી શકું? વિનમ્રતાપૂર્વક આપણે એમની પરમિશન લેવી જોઈએ બિલકુલ, કે એમ કરીને કે સાહેબ આ ભાષા આ પ્રશ્નનો જવાબ જો હું ગુજરાતીમાં આપું તો મને લાગે છે કે મારા વિચારોને વધારે સારી રીતે વ્યક્ત કરી શકીશ, તો જો આપની આ પરમિશન હોય તો હું ગુજરાતીમાં આનો જવાબ આપું. એવી રીતે વિનમ્રતાપૂર્વક પરમિશન માંગીને ભાષા બદલવી જોઈએ. જો પરમિશન માંગ્યા વગર આપણે બીજી ભાષામાં જવાબ આપશું તો એવું નથી કે આપણી ખરાબ ઇમેજ ઊભી થશે, એટલે એવું નહીં થાય. પણ જે પેનલ મેમ્બર હશે એ વાતને સમજી જરૂર જશે કે આ ભાષામાં એ કમ્ફર્ટેબલ નથી એમ. તો એવું નથી કે કંઈક મોટા બધા તમારા માર્ક્સમાં એક ડિફરન્સ ઊભો થઈ જશે, પણ વિનમ્રતાપૂર્વક જો પરમિશન માંગીને ભાષા બદલાવેલી હશે તો તમારે સફળતા મળી છે. પણ જરૂરી નથી કે જીપીએસસીની તૈયારી કરતો એ હરેક એસ્પિરન્ટને ક્યાંક ને ક્યાંક પ્રથમ પ્રયાસે સફળતા પ્રાપ્ત થાય. તો આજે એક જે ધીરજની જે વાત છે અને ક્યાંક આ મેદાન છોડીને ન જવાની જે વાત છે, મેદાનમાં કંઈક ટકી રહેવાની જે વાત છે, એના ઉપર આપ શું કહેશો હર્ષભાઈ? છે એવા મારા પણ મિત્રો છે જે મારાથી વધારે સમયથી પ્રિપરેશન કરી રહેલા છે, એટલે એ રીતે જોતા તો મારા સિનિયર ગણાય, પણ એ લોકોને સફળતા હજી ભવિષ્યમાં મળશે એવું લાગે છે. તો નિષ્ફળતાનો જે ડર હોય મનમાં એ દરેક વ્યક્તિને સતાવતો હોય, અને જેમ જેમ સમય જતો જતો વધારે ને વધારે આગળ વધતો જતો હોય એમ એ ચિંતા વધતી પણ જતી હોય. તો એવા મારા મિત્રોને મારું એક એવું સજેશન છે કે એક વખત લોકડાઉન ખુલે એટલે એક સરસ મજાનું વેકેશન કોઈ સારી જગ્યાએ 4-5 દિવસ, અત્યારે વેકેશન જ ચાલે છે પણ અત્યારે મને ખબર છે કે બધા લોકો વાંચવામાં લાગેલા હશે, આ સમયને વાંચવા માટે યુટિલાઇઝ કરી રહ્યા હશે, સારી વાત છે. પણ જો બહાર જવાનો મોકો મળે 4-5 દિવસ માટે તમારી મનગમતી જગ્યાએ જઈને આવો, ભૂલી જાઓ. અત્યાર સુધીમાં તમે ભૂલવું અઘરું હોય છે હું સમજુ છું, પણ કોશિશ કરો કે તમારા મનને કોઈ બીજી જગ્યાએ વાળો. વેકેશન પરથી આવી પછી એક આખો દિવસ ખુદને એનાલાઇઝ કરવામાં લગાવો કે તમારી ભૂલ ક્યાં રહી ગઈ. અત્યાર સુધીમાં જે જે પરીક્ષાઓ તમે આપેલી છે જેમાં તમે સફળ નથી થયા, એના પ્રશ્નપત્રો લઈને ખુદને ચકાસવાની કોશિશ કરો કે કોઈ વિષય એવો છે, ખુદને એનાલાઇઝ કરો કોઈ વિષય કયો વિષય છે જે તમને તમારો નબળો રહી જાય છે, અથવા તમારું શું કઈ જે પરીક્ષાના 3 પાર્ટ્સ છે પ્રિલિમ મેન્સ ને ઇન્ટરવ્યુ, તો કયો પાર્ટ છે જ્યાં તમે નબળા રહી જાઓ છો. ઘણા લોકો પ્રિલિમ્સ બહુ સારા માર્ક્સથી પાસ કરી દેતા હોય છે, મેન્સમાં રહી જતા હોય છે, તો એ લોકો ખુદને એનાલાઇઝ કરી શકે કે આન્સર રાઇટિંગમાં કઈ જગ્યાએ એમની કયા તબક્કે ભૂલ રહી જાય છે, કચાશ રહી જાય છે, જેને વધારે સારી રીતે ઇમ્પ્રૂવ કરી શકે. બીજું, માનસિક રીતે જે હિંમત હારવા જેવી પરિસ્થિતિ ઘણી વખત આવતી હોય છે, તો એવા મિત્રો અથવા પરિવારના એવા સભ્યો જે હંમેશા તમને હિંમત આપતા હોય છે એમના સાથે રહો.
ઇન્ટરવ્યુના શરૂઆતમાં મેં એવું કીધેલું કે જે લોકો તમને ડિમોટિવેટ કરતા હોય એમની પાસે સાથે ખાસ રહેજો, પણ એ વાત જે લોકો નવેસરથી શરૂઆત કરતા હતા એમના માટે છે, જે લોકોને સારા એવો સમય થઈ ગયો છે તૈયારીમાં એમના માટે નથી. એ લોકો એવા મિત્રો જે એમને મોટિવેટ કરતા હોય, એમને હિંમત આપતા હોય, એમનો એમની સાથે સમય જરૂર પસાર કરે. મારો જ ખુદનો આવો અનુભવ બિલકુલ રહેલો પણ છે કે મેન્સ પાસ કરી લીધા અને ઇન્ટરવ્યુના પહેલાનો જે સમયગાળો હતો, કેમ કે મારા લાઈફનું પહેલું આવું ગવર્મેન્ટ એક્ઝામનું ઇન્ટરવ્યુ હતું, હું થોડો નર્વસ થઈ ગયેલો. ત્યારે મને એક મિત્રએ હિંમત આપેલી હતી, તો મને માનસિક રીતે ઘણો ઉર્જા મળેલી હતી. તો આવી રીતે જે લોકો તમને મોટિવેટ કરે છે એમની સાથે રહો. અને એક સૌથી મુખ્ય વસ્તુ, જાત જાત ઘણા વિદ્યાર્થી મિત્રોને એવી આદત હોય છે, જે લોકો પ્રિપરેશન કરતા હોય, એમનું જે ગ્રુપ બનેલું હોય છે, એ વાંચવાના સમયગાળાને થી ધીરે ધીરે, મતલબ વાંચવાની પ્રક્રિયાથી દૂર જઈને જાત જાતના એવા એનાલિસિસ પર લાગેલા હોય છે જે એમના કંટ્રોલમાં નથી. જેમ કે આ વર્ષની એક્ઝામમાં કોઈ નવો ફેરફાર આવવાનો છે કે નહીં, જેમ કે યુપીએસસીની વાત કરું તો ઓપ્શનલ રહેશે કે હટી જશે, એ હંમેશા એક હોટ ટોપિક હોય છે દરેક પ્રિપરેશન કરતા વિદ્યાર્થી માટે. તો આવા જે કામ વગરના એવા જે ડિસ્કશન હોય છે જે તમારા માનસિક પ્રેશરને વધારો કરતા કરે એવા હોય, માનસિક રીતે આપણે ડિપ્રેશનમાં જતા રહીએ એવા ડિસ્કશન્સથી બને ત્યાં સુધી દૂર રહેવું, અને ખુદને થોડોક દિવસમાં એક વખત સમય જરૂર આપવો, બધું વાંચવાનું મૂકી એક રિફ્રેશમેન્ટ તમારી જે હોબી જે હોય એને સમય આપી, અને હિંમત હાર્યા વગર કોશિશ કરતા રહેવાની છે. મેં ઘણા એવા મિત્રો જોયેલા છે જે ચાર વર્ષે પાંચ વર્ષની અંતે પણ જ્યારે એમને સફળતા મળે છે એ એટલી ગ્લોરિયસ હોય છે કે પાછલા સમયમાં જે પણ દુઃખ વેઠવું પડેલું હતું એ બધું ભૂલાઈ જતું હોય છે. તો દરેક વ્યક્તિએ મનમાં મોટાભાગે પ્રશ્ન થતો હોય કે કોચિંગ સેન્ટરમાં જવું કમ્પલસરી છે, હું ફિઝિકલી કોચિંગ સેન્ટરમાં જઉં તો જ શું પાસ થઈ શકું ખરા? તો આના માટે એક વિદ્યાર્થીને આપ શું ગાઈડ કરશો? પાપોસ્ટોક વિથ અશોક ગુજ્જરની અંદર આપ જશો તો પારેશભાઈની જેમ આપણે જે અન્ય સક્સેસફુલ એક્સપિરિયન્સ સાથે ચર્ચા કરેલી છે એ વિડીયોઝ ક્યાંક આપને જોવા મળશે અને ઘણી રીતે સારી રીતે આપને ઉપયોગી થશે. મેઘાંશી મેમનો ઇન્ટરવ્યુ આપ ચોક્કસથી જોજો, કેમ કે એક મેરેજ લાઈફ પછી પરિવારની જવાબદારી અને સાથે સાથે સાત વર્ષના દીકરાની જવાબદારી, સ્કૂલની ને આ બધું એમની જે ચેલેન્જ આવતી હોય એ બધી તૈયારી કરવાની, એટલે લોટ્સ ઓફ ડિસ્ટ્રેક્શનની સાથે ટ્યુશન ક્લાસ વગર એમણે ક્યાંક પ્રથમ પ્રયાસે આપની જેમ જ સફળતા પ્રાપ્ત કરી છે. તો આ ઇન્ટરવ્યુ પણ ચોક્કસ જોજો. એટલે મિત્રો, એવું કે જરૂરી નથી કે ટ્યુશન કમ્પલસરી છે, તેમ છતાં પણ પરેશભાઈ જો આપ તમે જવાબ આપશો તો વિદ્યાર્થીને વધુ સારી રીતે ગાઈડન્સ પ્રાપ્ત થશે, એના માટે આપ શું કહેશો? ટ્યુશન ક્લાસ કરવા કે નહીં એ પ્રશ્નનો જવાબ એ પેલો ટેલર મેડ કસ્ટમાઇઝેબલ જેવો જવાબ છે. દરેક વ્યક્તિની જેમ અલગ અલગ નીડ હોય એ પ્રમાણે મોટા ભાગે મારું એવું માનવું છે કે ટ્યુશન ક્લાસ વગર પણ વિદ્યાર્થીઓ સફળ થતા જ હોય છે, પરંતુ એ દરેક ઇન્ડિવિજ્યુઅલની ગ્રાસ્પિંગ પાવર, સમજવાની શક્તિ, સેલ્ફ સ્ટડી કરવાની શક્તિ પર નિર્ભર કરતો હોય છે. એવા વિદ્યાર્થી મિત્રો જે નવે નવી હજી બસ તૈયારી કરવાની શરૂઆત કરી રહ્યા છે, એમને જો પહેલેથી તૈયારી કરતા કોઈ સારા માર્ગદર્શક મળે અથવા સફળ થયેલા ઓલરેડી એવા જે કેન્ડિડેટ્સ હોય છે એમનું જો એમને માર્ગદર્શન પૂરું પડી રહેતું હોય તો એમને ટ્યુશન ક્લાસ કરવાની મારા ખ્યાલથી કોઈ જરૂરિયાત જણાતી નથી. ઘણા એવા એક્ઝામ્પલ્સ, જેમ આપે પણ મને એક એક્ઝામ્પલ શેર કર્યું એ રીતે, ઘણા એવા એક્ઝામ્પલ્સ છે જ્યાં કેન્ડિડેટ્સ કોઈ પણ પ્રકારના ટ્યુશન ક્લાસ જોઈન કર્યા વગર સફળતા પ્રાપ્ત કરે છે. ટ્યુશન ક્લાસ એક માર્ગદર્શન પ્રોવાઈડ કરવાનું કામ 100% કરી શકે છે, કે એ આપને એક રસ્તો બતાવી શકે કે આ રીતે પરીક્ષાની તૈયારી થઈ શકે, પણ એટ ધી એન્ડ એક્ઝામની પ્રિપરેશન દરેક વ્યક્તિએ ખુદ કરવી પડતી હોય છે, એની સ્ટ્રેટેજી ખુદ બનાવવી પડતી હોય છે, ટાઈમ ટેબલથી લઈને બુક્સથી લઈને વાંચવા સુધી દરેક વસ્તુ ખુદ કરવી પડતી હોય છે, જ્યાં ક્યાંય ટ્યુશન ક્લાસીસ કામ આવવાના નથી. બીજું એક નુકસાન પણ એ થાય છે કે જેટલા વધારે ટ્યુશન ક્લાસની સાથે સમય પસાર કરેલો હોય એટલું મટીરિયલ ટ્યુશન ક્લાસનું મળવાનું છે, જેના વિશે મેં થોડી વાર પહેલા જ કીધું કે વધારે પડતું મટીરિયલ ભેગું થશે તો પછી એ બુક્સ કલેક્ટરવાળી પરિસ્થિતિ આવીને ઉભી રહી જશે. એટલે જો ખરેખર આપ એવા વિદ્યાર્થીઓ જેમને અત્યારે માર્ગદર્શન પ્રોવાઈડ કરવાનું કોઈ છે જ નહીં અને સાવ નવેસરથી શરૂઆત કરવાના છે, એ વિદ્યાર્થી મિત્રો જો ક્લાસીસ જોઈન કરે માર્ગદર્શન મેળવવા માટે તો ઠીક છે, અધરવાઇઝ એ સિવાય બીજા કોઈને ટ્યુશન ક્લાસ કરવા પડે એવું મને નથી લાગતું. મારું ખુદનું ઉદાહરણ આપું તો મેં કોઈ ક્લાસીસ જોઈન કરેલા નતા. વિદ્યાર્થી મિત્રો એવું જરૂર કરી શકે કે કોઈ વિષય જેમાં એમને થોડી વધારે માર્ગદર્શનની જરૂર હોય તો એ વિષય પૂરતો ટ્યુશન ક્લાસ રાખી શકે,
અથવા તો એક્ઝામના જે ત્રણ પાર્ટસ છે, પ્રિલિમ્સ, મેઇન્સ એન્ડ ઇન્ટરવ્યુ, તો એ ત્રણ પાર્ટસની અંદર એવો જે પાર્ટ જે હોય જેમાં એમને પર્ટિક્યુલર માર્ગદર્શનની જરૂર હોય, જેમ કે ઇન્ટરવ્યુ ની વાત કરીએ, પ્રિલિમ્સ અને મેઇન્સ વિદ્યાર્થી ખુદ પાસ કરી શકે, ઇન્ટરવ્યુમાં કદાચ માર્ગદર્શનની જરૂર હોય, તો એવા ફ્રેગમેન્ટેડ જરૂરિયાત પ્રમાણે ફ્રેગમેન્ટેડ પ્રકારના ક્લાસીસ રાખી શકાય. અધરવાઇઝ પૂરી પૂરેપૂરી એક્ઝામની આખી નવેસરથી સ્ટ્રેટેજી બનાવવા માટે ટ્યુશન ક્લાસની પાછળ સમય અને નાણાં મેળવવા એ મારા મત પ્રમાણે એટલું ઠીક નથી. માર્ક્સ વધી કદાચ જરૂર જશે,